વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ શુ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમું ચેપ્ટર જે છે એ પૂર્ણ કર્યું છે અને હવે આપણે છઠ્ઠા ચેપ્ટર તરફ જવાના છે એ પહેલાં પાંચમા ચેપ્ટરને લગતાં કેટલાક એમસીક્યુ તમારા સમક્ષ રજૂ કરું છું એમાંથી કેટલાક કરાવીશ પરંતુ એમાંથી તમારે ઘણા બધા એમસીક્યુ છે અને રુધિર લગતા પણ ઘણા બધા છે ઓલરેડી રુધિર લગતા બધા જ એમસીક્યુ કરાવેલા છે તો અત્યારે કેટલાક એમસીક્યુ વિશે હિટ આપીશ તો કેટલાક એમસીક્યુ જે છે એ તમારે જાતે કરવાના રહેશે એવું નથી કે હું એના વિશે તમને કંઈ નહીં કહીશ કરાવીશ પણ તમારે વિચારતા પણ થવાનું છે એમસીક્યુ વિશે કે એમસીક્યુમાં શું હોઈ શકે કે શું ન થઈ શકે અહીંયા એક એમસીક્યુ તમે જોઈ શકો છો કે દૈહિક રંગ સૂત્ર પર આવેલા જનીન એ અને બી માટે જો કોઈ વિષમયુગ્મી હોય અને હિમોફિલિયા થવા માટે જનીન ચાર ગ્રાહી હોય તો તેના શુક્રો કોષ માટે કયું પ્રમાણ શક્ય બને વિદ્યાર્થી મિત્રો દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીન એ અને બી બરાબર છે દૈહિક રંગસૂત્ર પર એટલે એ એટલે કેટલા આવશે બે એ એ કેમ દૈહિક રંગસૂત્રના જનીન વિદ્યાર્થી મિત્રો કેટલા હોય તો આપણે એવું લખીએ છીએ ને ત્રેવીસ જો રંગસૂત્રો તો આવું લખીએ છીએ બાવીસ એ એ થઈ જોડી જો કોઈ વિષમયુગ્મી છે વિષમયુક્તમી જનીન આપવામાં આવેલું છે એટલે કે એ અને બી અને હિમોફિલિયા થવા માટે જનીન ચાર ગ્રાહી હોય કેટલા છે ચાર તો તેના શુક્રોકોષ માટે કયું પ્રમાણ શક્ય બને છે શુક્રોકોષ માટે કયું પ્રમાણ શક્ય બને એટલે વિદ્યાર્થી મિત્રો આ ચાર છે દૈહિક જનીન એ અને બી આની કેટલી શક્યતાઓ ચાર શક્યતાઓ બરાબર છે હા તો એના શુક્રકોષ માટે કયું પ્રમાણ શક્ય બને છે એટલા માટે દરેક જનીન જે છે તો ચાર જનીન જે હિમોફિલિયર થવા માટેના બરાબર ને તો વન બાય ટુ વન બાય ટુ વન બાય ટુ થયા બે જનીન આ એક આ બે જોનીન હંમેશા કેવા હોય ચોરીમાં જ હોય બરાબર છે તો જુઓ અહીં આપણે જોઈએ એ મેળવવાની તક એ કઈ રીતે મેળવી શકીએ આપણે તો વન અપોન્ટ ટુ બી મેળવવાની તક વન 2, ટુ અને એચ મેળવવાની હિમોફિલિયા એટલે એચ મેળવવાની તક પણ કઈ વન અપોઈન્ટ ટુ એ અને બી એચ જનીન છે વિદ્યાર્થી મિત્રો તો એ મેળવવાની તક કેટલી હોય વન ઓપોન ટુ બી મેળવવાની તક વન ઓપોન ટુ એચ મેળવવાની જની વન ઓપોન ટુ બરાબર છે ચાલો લઈ લઈએ આપણે વન ઓપોન ટુ ઇન્ટુ વન ટુ આ સૂત્ર કામ લાગે ને આવૃત્તિ માટે એ બી એચ બરાબર છે એ જનીન બી જનીન એચ બરાબર શું આવે છે શુક્રકોષ માટેનું કયું પ્રમાણ શક્ય છે તો વન ઓપન ટુ ઇન્ટુ વન ઓપોન ટુ ઇન્ટુ વન ઓપોન ટુ બરાબર શું થાય વન ઓપોઇન એટ પ્રમાણ બનાવવાનું છે કયું શક્ય હોઈ શકે ટકાવારી નથી શોધવાની એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન જે છે આ સેકન્ડ પ્રશ્ન મુજબ આપણે જોઈએ સ્ત્રી શું છે સામાન્ય છે એક સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ હતા ચાલો પિતા રંગ અંધ હતા કલર બ્લાઇન્ડનેસ તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેના સંતાનો કેવા પ્રાપ્ત થાય કલર બ્લાઇન્ડનેસ ખબર છે ને એક સંબંધિત રોગ છે બરાબર છે પુરુષોમાં જોવા મળે સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે કલર બ્લાઇન્ડનેસ તો સામાન્ય પુરુષ એક સંબંધિત ખામીયુક્ત છે સામાન્ય પુરુષ સાથે કરે પુરુષ કેવો છે સામાન્ય છે તો તેના સંતાનો કેવા પ્રાપ્ત થવાના હતા જનીન પ્રકાર સામાન્ય સ્ત્રી એટલે કે એક્સ એક્સ કે જેના પિતા રંગ હતા સામાન્ય સ્ત્રી કીધું પણ એના પિતા કેવા હતા રંગ અંધ હતા એટલે આ દ્રષ્ટિની રીતે તો એ સામાન્ય પરંતુ વિદ્યાર્થી મિત્રો એ કેવી હશે વાહક હશે બરાબર તે કયા પુરુષ સાથે લગ્ન કરે છે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે તો તેના સંતાનો કેવા એક્સ શું થયું આ વાહક વાય આ શું થઈ ગયું આ કેવો થઈ ગયો નર રંગ અંધ જોજો હ્યાર ત્યારબાદ આગ આગળ વધારીએ આપણે એક્સી ત્યારબાદ એક્સ એક્સ અને એક્સ અને વાય કેટલી શક્યતા મળી ચાર શક્યતાઓ મળી તો ચાર શક્યમાંથી રંગ અંધ હોય તેવું કોણ છે એક જ છે આ તો ભૂલેને વાહક છે પણ દ્રષ્ટિ બાબત તો કેવું છે સાદી છે આવું થિયરીમાં આપણે શીખેલા છે તો આ સો ટકાના શક્યતાઓ છે તેનું મિનિંગ પચીસ ટકા આરોકે પચીસ ટકા આરોકે પચીસ ટકા આરોકે પચીસ ટકા આરોકે તો જવાબ શું આવશે પચીસ ટકા હોય શું હોય પચીસ ટકા જોક નીચા રંગ અંધ પિતાની સ્ત્રી વાહક હોય છે સમજણ પડે છે હા કેમ આવું લખ્યું છે મેં આપણે જન્મ પ્રકાર લખતા આવડવું જોઈએ અત્યારે તમને કીધું પણ ચાલો નેક્સ્ટ શંકરણના પિતૃઓ પૈકી એકના ઘણા સૂત્રોમાં વિકૃતિ હતી તે શંકરણમાં પિતૃને નર તરીકે લેવામાં આવેલો હતો તો એફ ટુના વિશ્લેષણ દરમિયાન સંતતિમાં તે વિકૃતિની પ્રમાણ કેટલું જોવા મળે વિદ્યાર્થી મિત્રો કીધું છે ઘણા સૂત્રોમાં વિકૃતિ હતી ઘણા સૂત્રને પોતાનો ડીએનએ હોય અને જ્યારે આનુવંશિકતા હોય તો એફ ટુ સંકરણ દરમિયાન એ જનીનિક વિકૃતિ જે છે જનીની સંકુલ જે છે એ એફ ટુમાં પ્રાપ્ત કરશે નર નર તરફથી એફ ટુમાં પ્રાપ્ત થાય વિકૃતિવાળું નહીં બરાબર ને આથી એક પણ સંતતીમાં જોવા મળે નહીં જોનું રીઝન કણકસૂત્ર કોષરસમાં આવેલી અંગિકા છે માદા પિતૃજન્યુ દ્વારા ફલિતાનું કોષરસ પ્રાપ્ત કરે છે આથી એફ ટુ સંતતી નરપિતૃ તરફથી કણકસૂત્રીય સંકલન પ્રાપ્ત કરશે બરાબર છે જન્યનું સંકુલ પ્રાપ્ત કરશે નહીં અને વિકૃતિ એક પણ સંતતિમાં પસાર થશે નહીં થવા માટે બંનેમાં જોઈએ આ તો એક પણ નરપિતૃ તરફથી તો એ પ્રાપ્ત કરશે જ નહીં તો પછી વિકૃતિ ક્યાંથી જોવા મળવાની હતી નહીં મળે નેક્સ્ટ જો જો મારે ખાસ તો આ પ્રકારના એમસીક્યુનું તમારી તરફ ધ્યાન દોરવાનું હતું મેં તમને અગાઉ કીધેલું હતું કે વિનબક સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના એમસીક્યુ છે ધ્યાન આપજો હં હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત ખ્યાલ છે પી પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝિકલ ટુ વન માઇનસ પી વન માઇનસ ક્યુ આવું આપણે શોધતા હતા પી કે ક્યુ બેમાંથી કોઈ એક હોય તો આપણે બીજું શોધી શકીએ પછી પી પી પ્લસ ક્યુનું હોલ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર યાદ હોય તો બરાબર છે ચાલો આપણા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ ખાસ આ એમસીક્યુ માટે જ ધ્યાન રાખજો આ પ્રકારના એમસીક્યુ નીટમાં પણ પૂછાય છે બોર્ડમાં તો શક્યતા ઓછી છે છતાં પણ હું કોઈ કહી ના શકું પૂછી પણ શકે પણ નીટમાં તો ઓબ્વિયસલી પૂછી જ શકાય એવું એમસીક્યુ છે જુઓ ચોક્કસ સ્થળે વૈકલ્પિક કારક એની આવૃત્તિ ચલો એને પી લઈ લઈએ પીની આવૃત્તિ કેટલી છે ઝીરો પોઈન્ટ છ બીજી વૈકલ્પિક કારક એટલે ક્યુની આવૃત્તિ ઝીરો પોઈન્ટ ચાર અમુક પ્રદેશની સમતુલાએ થતાં અવ્યવસ્થિત પ્રજનન સમયે વિષમયુગ્મીનું આવર્તન કેટલું થશે વિષમયુગ્મી એટલે પી અને ક્યુ સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રછન્ન અને પી અને ક્યુ કેવા થઈ ગયા વિષમયુગ્મી આપણે કોનું આવર્તન શોધવાનું છે વિષમયુગ્મીનું બરાબર હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે પી અને ક્યુ આ બંનેની આવૃત્તિ હોય તો આપણે શોધી શકીએ આથી હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત મુજબ પી પ્લસ ક્યુ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન ચલો પી કેટલી છે એટલે એ કેટલી પી બરાબર એટલે એ લઈ લઈએ ઝીરો પોઈન્ટ છ બરાબર છે જુઓ અહીંયા આપણે આ બંને આપી દીધું છે ધારી લે આ પી છે આ ક્યુ છે જ્યારે બે આપેલી હોય વૈકલ્પિક કારકોની આવૃત્તિ ત્યારે આપણે શોધી શકીએ કે ના શોધી શકીએ શોધી શકાય ચાલો જોઈએ એનું આવર્તન જોઈએ આપણે પી સ્ક્વેર પ્લસ ટુ પીક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન આ હાર્ડિ વિનભક્સ સિદ્ધાંતનું સૂત્ર છે જે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ વિષમ યુગમી કીધું છે એટલે આપણે કયું પ્રમાણે શોધવાનું આ તો પ્રભાવીને પ્રછન્ન છે ને ઓલરેડી આપણે આપી દીધું છે વિષમ યુગ્મીનું આવર્તન કેટલું થાય બરાબર પી એટલે ઝીરો પોઈન્ટ છનો વર્ગ ઝીરો પોઈન્ટ ચારનો વર્ગ અને ટુ પીક્યુ એટલે ઝીરો પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ ચાર ટુ 0.6 ઝીરો પોઈન્ટ સિક્સ ઇન્ટુ ઝીરો પોઈન્ટ ફોર એટલે કેટલો થાય ઝીરો પોઈન્ટ અડતાલીસ કેટલું થશે ઝીરો પોઈન્ટ અડતાલીસ છે સમજણ પડી ગઈ હા આ વિષમયુગમી પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો વિષમયુગમી પરિસ્થિતિ એટલે શું બે અલગ અલગ પ્રકારના જનીનો અલગ અલગ પ્રકારના જનીન એટલે શું પી ઓનલી પી પી કેપિટલ પી તેનો મિનિંગ થયો કે ભાઈ આ તો પ્રભાવી છે એનું વૈકલ્પિક સ્મોલ ક્યુ ક્યુ આ પ્રછન્ન છે સરખા પી અને ક્યુ બે સાથે હોય તો પી ક્યુ હોય તો આ વિષમ યુગમી છે એને હાર્ડી વિનબક સિદ્ધાંતના સૂત્રમાં મૂકી દો બરાબર છે તો અહીંયા આપી દીધું છે વિષમ યુગમીનું આવર્તન તો ટુ ઇન ટુ કેમ સૂત્રમાં ટુ પી ક્યુ બરાબર એ જ ફાઇન્ડ આઉટ કરવાનું છે ને આપણે તો સૂત્રમાં મૂકી દઈને એની ગણતરી કરી નાખીએ તો ઝીરો પોઈન્ટ ફોર્ટી એટ આઈ હોપ તમને આમાં ખબર પડી ગઈ હશે હાર્ડિબિનબર્ગના સિદ્ધાંત અનુસાર ચાલો સેકન્ડ તે આનુવંશિક રોગ નથી ખાલી સમય આનુવંશિક રોગ છે છે ને માતા પિતામાં હોય આવે હિમોફિલિયા છે સિસ્ટિક ફાઈબ્રોસિસ અત્યારે એને મૂકીએ સાઈડ પર ક્રિટિનિઝમ યસ જો માતા કુપોષણથી પીડાતી હોય થાઇરોઇડ ગ્રંથિથી પીડાતી હોય તો તે એટલે કે એના અંતઃસ્ત્રાવથી પીડાતી હોય તો એના બાળકમાં ક્રિટિનિઝમ નામનો રોગ આવે તમને ખ્યાલ હોય તો આવું આપણે આપણા એકવીસમાં બાવીસમાં ચેપ્ટરમાં અગિયારમાં ધોરણમાં શીખી ગયેલા છે ક્રિટિનિઝમના લક્ષણો બરાબર છે થાઇરોઇડ ગ્રંથિ ક્રિટિનિઝમ બરાબર છે તો આ ક્યાંથી આવ્યું છે માતામાંથી આવેલું છે જો માતા ઓલરેડી સાર થાઈરોઈડ ગ્રંથિના કોઈપણ જાતના અંતઃસ્ત્રાવના ઊણપ કે વધારે શું કહેવાય વધારે સ્ત્રાવના કારણે પીડાતી ન હોત તો બાળકને આ માતાના કારણે બાળકમાં આ રોગ આવ્યો જ ન હોત તો એક્ચુલી તો આવ્યો ક્યાંથી છે માતામાંથી છે બરાબર છે તો એ આનુવંશિક થયો કે ન થયો થયો તો કયો રોગ એવો છે કે જે માતા પિતામાં હોય અથવા પિતૃમાંથી કોઈ વેગ હોય પણ બાળકમાં ન આવી શકે તેવા રોગને આપણે આનુવંશિક રોગ ન કહી શકીએ તો સિસ્ટિક ફાઇબ્રોસિસ રોગ જે છે એ આનુવંશિક રોગ નથી ઓકે સમજણ પડી ગઈ રીઝનમાં ખ્યાલ પડ્યો ને નેક્સ્ટ વિકૃતિ બાદ જનૈિક ફેરફાર સજીવોના લક્ષણોમાં થતા ફેરફાર કોને કારણે હોય છે તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો વિકૃતિ વિકૃતિ કોના કારણે ઉદ્ભવન છે એવો કોઈ રોગ મને કહો જે વિકૃતિ સજીવોના લક્ષણોમાં પણ ફેરફાર કરી નાખે સિકલસાલાનીમ્યા શું થયેલું હતું એમ્યુનો એસિડની સૌ ગ્લુટામિક એસિડનું સ્થાન વેલાઇન લઈ લે છે વિકૃતિ પ્રાપ્ત થઈ ગઈ બરાબર ને તો આ જે પ્રોટીનનું નિર્માણ જે છે નીન એર એપ્લિકેશન એ આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખવાના છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા શીખવાના છે આર એનએ પ્રત્યાંકન શીખવાના છે તો જો અહીંયા હિટ આપી છે કે વિકૃતિ થવાથી જનીનની સંરચનામાં ફેરફાર થવાથી તેમાંથી વિકૃતિ એમ આરએમાં નિર્માણ પામે આવા ખોટા એમ આર એનું થવાથી ટ્રુટીજન્ય પ્રોટીન બને આથી પ્રોટીનની સંરચના બદલાય પ્રોટીનના શરીરમાં ભરાવો થાય અને અવ્યવસ્થા ઊભી થાય છઠ્ઠાનું સ્થાન ગ્લુટામિકની એસિડની જગ્યાએ કોણે લઈ લીધું વેલાઇન તો પ્રોટીનની સંરચનામાં શું આવ્યો એમ્યુનો એસિડની શૃંખલા ભેગા મળીને શું બનાવે પ્રોટીન થયો ને તો એના કારણે શું આવે જવાબ પ્રોટીન સંરચના ચાલો નેક્સ્ટ એના પછીનું જે એમસીક્યુ જે છે એ છે બહુજનની એક આનુવંશિકતાનું દ્રષ્ટાંત કયું છે ચામડીનો રંગ બરાબર એ એ સી આફ્રિકન વસ્તીમાંથી સી એ ન દૂર થઈ શકવાનું કારણ એસ સી એસ સિક્કલ સી સેલ એ અનિમિયા સિકલ સેલ અનિમિયા કેમ આફ્રિકન વસ્તીમાંથી કેમ દૂર નથી થઈ શકતો વિદ્યાર્થી મિત્રો એમાં એવું થાય ને કે આ તા દા એસસી એમાં આ જે રક્તકણ જે છે એ દાંતડા આકારના બની જાય છે અને એમાં જે મેલેરિયા પેરાસાઇટ જે છે આપણને ખ્યાલ છે ટ્રોફુસો એક આપણે મેલેરિયાનું જીવનચક્ર આત્મા ચેપ્ટરમાં શીખી ગયા છે તેમાં તમને ખ્યાલ હોય તો એ રપચર કરી નાખે આપણા અને ઓલરેડી એ દાંતડા આકારના એસ આકારના બની જાય છે આ ટાઈપના બરાબર ને તો પ્લાઝમોડિયમ આમાં વૃદ્ધિ પામી શકતા હોતા નથી બરાબર સામે છે એની સામે રક્ષણ આપે કોણ સિક્કલ સેલ અનિમિયા બરાબર તો આફ્રિકન વસ્તીમાંથી સિકલ સેલ અનિમિયા ન દૂર થઈ શકવાનું કારણ શું છે તો જો કે રક્તકંડ આંતડા જેવા થઈ જાય છે જેથી તેઓ મેલેરિયા પેરાસાઈડ પ્લાઝ પ્લાઝમોનિયમની વૃદ્ધિ માટે આધાર પૂરો પાડતા નથી આથી તેઓ મેલેરિયા રોગ સામે શું મળે છે પ્રતિકાર મળ્યો છે બરાબર તો તે મેલેરિયા સામે પ્રતિકાર પૂરો પાડે આથી સિકલ સલામિમિયા દૂર થઈ શકતા નથી બરાબર તે ઘાતક રોગ નથી પ્રભાવી જનીન દ્વારા નિયંત્રિત થાય તે પ્રચન્ન જનીન દ્વારા નિયંત્રિત થાય તો આપણને ખ્યાલ જ છે ભાઈ બરાબર ચાલો બીજો સવાલ થોડોક લોજિકલ છે જુઓ મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ વટાણાના જુદા જુદા સાત લક્ષણ માટેના કારકો કેટલા રંગ સૂત્રો પર આવેલા હશે સીસ અને ટ્રાન્સ શીખ્યા આપણે જુદા જુદા સાત લક્ષણ બરાબર છે તો એક પ્રભાવ એક પ્રચ્છ સાથે તો દાખલા તરીકે સાત લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો કેટલા લક્ષણ છે સાત લક્ષણ છે તો એક રંગ સૂત્ર પર બે બીજા રંગ સૂત્ર પર બે બીજા રંગ સૂત્ર પર બે બીજા રંગ સૂત્ર પર એક થઈ ગયા ને સાત રંગ સૂત્ર એટલે કે સાત તો કેટલા આવશે ચાર એક બે ત્રણ અને ચાર કેટલા આવશે ચાર નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રંગ સૂત્રીય અનિયમિતતા માટે સાચી છે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રંગ સૂત્રીય અનિયમિતતા રંગ સૂત્રોની અનિયમિતતાના કારણે જોવું જોઈએ રંગ અંધા વાય ના એ તો વાય સંકલિત ડાઉન સિન્ડ્રોમ ના દૈહિક રંગસૂત્રોના કારણે છે ઇરિથ્રો ના પહેલું જ આવશે ને ક્લાઇન ફ્રેન્ટ્રન સિન્ડ્રોમ શું તો હોવું જોઈએ માદા માટે એક્સ એક્સ અને નર માટે એક્સ અને વાય એની જગ્યાએ ટ્રાયોસોમી થઈ ગઈ છે આ રંગસૂત્ર સંખ્યાકીય લિંગી રંગસૂત્રોની અનિયમિતતાઓ છે બરાબર છે હા આથી પહેલું જો અહીંયા નીચે હિંટ આપી છે કેટલું સરસ લખ્યું છે કે ક્લાયન્ટ સિન્ડ્રોમ એવી ખામી છે કે જેમાં વ્યક્તિ નરમાં વધારાનું એક્સ વં સૂત્ર ધરાવે આથી પુરુષનો કેરિયર ટાઈપ બદલાઈને એક્સ એક્સવાય થઈ જાય ક્લાયન્ટ સિન્ડ્રોમ ડૉક્ટર એચપી ક્લાયન્ટ યાદ રાખજો આ રોગ પુરુષમાં સ્ત્રી જેવા લક્ષણ જોવા મળે છે સેના દ્વારા એડિનો સાઇન ડીએમિનેસ ખામી દૂર કરી શકાય એડેનોસાઇન ડીએમ્યુનસ ખબર ને હા આપણે આ રોગ વિશે પણ કરાવી ગઈ છું આઠમા ચેપ્ટરમાં વધુના વધુ પડતા સોરી કેટલાક એક્સ્ટ્રા રોગ જોઈ તેમાં આપણે એસઆઈડીઈ જોયેલું બરાબર અને એક એડીએ રોગની ખામીઓ જોઈતી આપણે તો એડીએ રોગ જે છે તો અહીંયા આપેલું છે કે એડેનોસાઇન એમિનેસની ખામી કાયમે દૂર કરી શકાય તો બોન મેરોના સ્થાપન દ્વારા જ્યારે બોનમેરો સ્થાપન કરવામાં આવે અસ્થિમજ્જા જ્યારે આ ટૉપિક ભણેલા હતા તેમાં આપણે આ વસ્તુ શીખેલા છે બરાબર તો અસ્થિ ને નવા કોષમાં દાખલ કરવાથી આ જે છે એડિનોસાઇન ડીએમએસની ખામી જે છે આપણે દૂર કરી શકાય છે તો જો અહીંયા હીટ આપી છે કે પહેલાંના ગર્ભની અવસ્થા એડીએ ઉત્પન્ન અસ્થિ અસ્થિમજ્જા કોષોમાં દાખલ કરવામાં આવતા એડિનોસાઇન ડાયમિનિઝની અછતથી જનીની ખામી દૂર કરી શકાય આ ખામી વિકૃતિના કારણે થાય નેક્સ્ટ વટાણાના છોડમાં લીલા બીજ ઉપર પીળા પ્રભાવી છે જો સમયુગ્મી પીળા બીજના છોડને લીલા બીજના છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો એફ ટુ કેટલા ટકા લીલા રંગની પ્રાપ્તિ થાય વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણ તમને ખ્યાલ જ છે ત્રણ જેમ એકનું પ્રમાણ તો મળે આપણને એક સંકરણના પ્રયોગમાં બરાબર ને તો ત્રણ શક્યતા પ્રભાવીની પ્રાપ્ત થાય તો એક શક્યતા લીલા રંગની એટલે સો ટકામાંથી પચીસ ટકા જેટલી શક્યતા પ્રાપ્ત થાય તો છે મેન્ડલો એક સંકરણનો પ્રયોગ વિધિ વિકૃતિ માટે જવાબદાર છે આ તો આપને ખ્યાલ છે મ્યુટરજન્સ ઇન્ફારેડ કિરણો શું આવે ઇન્ફારેડ કિરણો આઈ આર ઇન્ફારેડ બરાબર તો કેમ ઇન્ફારેડ કિરણો તો છે એની તરંગ લંબાઈ ટૂંકી છે આથી ઉદાહરણ સુધી શરીરમાં દાખલ થાય અને ડીએનએની બેઝ પર રહેલો ક્રમ જે છે એને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે આથી તેને મ્યુટા જીન્સ કહેવાય શું કહેવામાં આવે છે મ્યુટેડ જીન્સ ઇન્ફ્રા રેડ કિરણો એટલે તો સીટી સ્કેન એમઆરઆઈ જે એક્સરેસ જેવી ઘટનાઓ જે છે તેમાં ગર્ભવતી સ્ત્રીઓ જે છે બરાબર એને એન્ટર થવા દેતા હોતા નથી કેમ ભાઈ એના જે કિરણો જે છે જેના કારણે બાળકો જે છે એ માં ગર્ભની અવસ્થા દરમિયાન કદાચ ખામી સર્જાઈ શકે આથી જે ગર્ભવતી સ્ત્રીઓ જે છે એને આવા ઝોનમાં દાખલ થવા દેતા હોતા નથી તમે હોસ્પિટલની મુલાકાત જાઓ ત્યારે ત્યાં બોર્ડ મળેલું છે સ્ટ્રિક્ટલી તો તમે એ જરૂર બીજી પર ધ્યાન કરજો જ્યારે એકબીજા સાથે સંકળાયેલા ન હોય તેવા સજીવો કે વંશના સભ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે સંકરણનું પરિણામ ક્યારેક બંને પિતૃ કરતાં વધુ ચડિયાતું જોવા મળે આ ઘટનાને હિટ્રોસિસ કહેવામાં આવે બરાબર એવું સંકરણ છે કે જ્યારે એવા સજીવો કે વંશના સભ્યો કે એકબીજાથી બંને જુદા હોય બરાબર ત્યારે સંકરણમાં બંને પિત્રો કરતાં કેવું જે નવું જે પરિણામ જે મળે જે સંતતિ મળે તેમાં એ જે પરિણામ જે છે પિત્રો કરતાં એના જે લક્ષણો જે છે વધુ જળિયાતા હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો એ કઈ ઘટના છે હિટ્રોસિસની ઘટના કઈ ઘટના છે હિટ્રોસિસની ઘટના આ વસ્તુ યાદ રાખજો જો રીઝન પણ છે કે જ્યારે બે અલગ અલગ એકબીજા સાથે સંબંધ ન ધરાવતા વ્યક્તિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો બંને પિતૃઓ એફન સંસતિ કરતા પ્રબળ સંકરિત પેદા થાય જે વધુ કુશળતા થાય તેને હિટ્રોસિસ કહેવામાં આવે છે ચાલો ફલિતા કોષની કઈ પરિસ્થિતિ સામાન્ય માદા બાળકનું આ તો છે ને એક્સ એક્સ ચાલો મેન્ડેલિયન સંકરણમાં એફ ટુ પેઢી દર્શાવે છે કે બંને જનિન પ્રકાર પ્રમાણે દેખાવ સ્વરૂપ પ્રમાણ સરખા દર હોય

કારણ કે જે કારક જે છે ક્રિસ્ટમ્સ કારક જે છે એ શું કરે છે તો ભાઈ એ ક્રિસ્ટમકારકની ગેરહાજરીના કારણે રુધિર જામવા માટે વિલંબ ઊભો થાય છે જામે તો ખરું પણ એને જામતા શું લાગે છે વાર લાગે છે આથી રુધિર જમી જવાની પ્રક્રિયાને શું કરે છે વિલંબિત બનાવે છે ચલો મેન્ડલના સંકરણના પ્રયોગમાં એફ ટુ પેઢીજીમાં કુલ સંતતિ બારસો એંસી હોય તો તેમાં પિતૃ કરતાં ભિન્ન લક્ષણો ધરાવતી સંતતિ કેટલી હોઈ શકે આ હું તમને આપું છું એવું નથી કે નથી આવડતું એટલે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એકના પ્રમાણ અનુસાર કુલ કેટલી આપેલી છે બારસો ને એંસી તો પિતૃ કરતાં ભિન્ન લક્ષણો ધરાવતી હશે તેવી કેટલી હોઈ શકે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક બરાબર છે આ શોધવાનું તમારે ક્વેશ્ચન માર્ક તમને હિટ આપી દીધી મેં નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક મેન્ડલના સંકરણનો પ્રયોગ એને અનુલક્ષીને જો બારસો ને એંસી હોય તો પિતૃ કરતાં ભિન્ન પિતૃ કરતાં જુદું લક્ષણ ધરાવતી સંતતિ કેટલી હોય શકે એનું પરિણામ નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક છે એમાંથી કેટલા ટકા ભિન્ન છે તે શોધી કાઢવાનું ચલો ત્યારબાદ આ પણ આવડે એવું છે એક હોસ્પિટલમાં મેડિકલ અકસ્માત દરમિયાન બે નવજાત શિશુની અદલી બદલી થઈ ગઈ છે ઓલરેડી મેં આ કરાવ્યું છે હવે એક શિશુનું રુધિરજીત એ હોય તો તેના માતા પિતાનું રુધિરજીત કયું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ખબર છે ને રુધિરજૂતનો પ્રકાર આપણે લખી દેવાનો જનીન પ્રકાર હે આઈ કેપિટલ એ આઈ અથવા તો આઈ એ આઈ એ હોઈ શકે બરાબર ને બાળકનું હવે એની ઉપરથી માતા કે પિતાનું શોધી કાઢવાનું આવડી જ જશે ચાલો ત્યારબાદ મનુષ્યમાં લિંગ નક્કી કરતું રંગ સૂત્ર બરાબર એક્સ અને વાય એક્સ અને વાય બંને જો માતા પિતાનું રંગ જૂથ અનુક્રમે એ અને એ બી હોય તો સંતતિમાં કયું રુદ્ર જૂથ હોઈ શકે ચાલો આપણને આવડશે એ અને એ બી બરાબર છે આપણે જશે જનીન પ્રકાર લખી દેવાનો અને કયું હોઈ શકે તે શક્યતા પ્રાપ્ત કરી નાખવાની હું કહું છું કે ભાઈ આ કરવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ લખીને તમારે તરત કરવાનું છે કારણ કે આ આવા આ પ્રકારના એમસીક્યુ હું કરાવી ગઈ છું એટલા માટે તમને ધ્યાન હશે ચાલો જો નીચે વટાણાના છોડને ઝીબ્રેલીનની સારવાર આપતા તે ઊંચા થઈ જાય છે હવે આવા ઊંચા છોડનું ઊંચા વટાણાના છોડ સાથે સંકરણ કરવામાં આવે તો એફથુપ એફન પેઢીમાં પ્રાપ્ય સંતતિનો સ્વરૂપ પ્રકાર કેવું હોય શકે ચાલો હવે તમને ખ્યાલ છે ઝીબ્રિલીન ઝિબ્રલીન એટલે ઊંચાઈ માટે વામનતા દૂર કરવાનું એક હોર્મોન્સ છે તમને યાદ હોય તો બકાને રોગ મૂર્ખ છોડ ડાંગરના છોડમાં બરાબર ને તો નીચા છોડનો જનીન બદલાવ દ્વારા ઊંચા છોડ સાથે કરાવ્યો તો બધી જ સંતતી કેવી થાય ઊંચી થાય કારણ કે શું થશે બધું ઊંચાઈ માટેના જનીન કેવા હોય પ્રભાવી હોય બરાબર શું આવશે પે વામતા દૂર કરે છે ને હં તો એફન શરીરમાં બધા જ છોડ કેવા હોય ઊંચા હોય ચલો ટન સિન્ડ્રોમ થવા માટે ખ્યાલ છે લિંગી રંગ સૂત્રોની મોનોસોમી એક્સ ઝીરો સંપૂર્ણ સંલગ્નતા કોનામાં જોવા મળે છે નર ટ્રોસોફિલામાં વ્યક્તિકરણ જોવા મળતું નથી આથી સંપૂર્ણ સંલગ્નતા જોવા મળે પોલીપ્લોઇડી કુતમ રીતે કયા દ્રવ્યથી પ્રેરી શકાય એક પણ નહીં આ બધા મ્યુટાજીન્સ છે પોલીપ્લોઇડીની સંખ્યામાં બહુગુણિત વધારો છે તો શું આવશે એક પણ નહીં બરાબર ચાલો નેક્સ્ટ રંગસૂત્રનો નાનો ભાગ દૂર થવાની પ્રક્રિયા એટલે લોપ જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર સરખા સામા જોવા મળે છે ગુલબાસ ગુલબાસ અપર્ણ પ્રભુતા એક જેમ બે જેમ એક ત્યારબાદ આ આ વર્ષે એક સ્ત્રીના બીજી વખત લગ્ન થાય છે પહેલા પતિનું રુધિજૂત એ હતું પહેલાં બાળકનું રુધિર ઓ હવે જ્યારે બીજા પતિનું રુધિર બી છે તો તે તો તેના બીજા પતિ દ્વારા પેદા થયેલા સંતાનનું રુધિરજૂત એ બી છે તો સ્ત્રીનું રુધિર જૂથ જોવો એક જ વસ્તુ યાદ રાખવાનું માતાનું કયું માતાનું શોધવાનું છે પિતાનું કયું બી બાળકનું કયું એ બી તો માતા કયું હોઈ શકે જનીન પ્રકાર કરી નાખવાનું આવડી જશે કોઈ સ્ત્રીમાં ત્રેવીસમી જોડોમાં બે લિંગી રંગસૂત્રનો વધારો થવાથી કયો રોગ થાય સુપરફિમેલ સિન્ડ્રોમ આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે કે રંગ સૂત્રનું નોન નોન ડિસક ડિસજંક્શન થવાથી ઘણીવાર સ્થિતિ સર્જાય ભાઈ આવે ને હા માદામાંથી એક્સ આવે પહેલાંમાંથી વાય આવે નરમાંથી વાય આવે તો એ જોડાવાની ઘટનાને ડિસજંક્શન જંક્શન કહેવામાં જોડાય છે ભાઈ અહીંયા શું થાય છે ભાઈ જોડાતા નથી માદામાંથી બંને વાવે છે પહેલાંમાંથી પણ બંને વાવે છે એટલે કહેવાનો મિનિંગ શું થઈ ગયો કે નોન ડિસજંક્શન થવાથી જોડી નહીં બને આથી કોઈ જન્યુમાં રંગસૂત્રો વધી જાય તો કોઈમાં ઘટી જાય આવા જન્યુના ફલનથી અનિયમિતતા સર્જાય તો એક્સલિંગ્ય રંગસૂત્રોનો વધારો એટલે શું સૂચવે છે એ સુપરફિમેલ સિન્ડ્રોમ જો જનીન એ અને બી જનીન વચ્ચેનું મેપ અંતર ત્રણ યુનિટ હોય અને બી અને સી વચ્ચેનું અંતર દસ યુનિટ હોય તો સી અને એ વચ્ચેનું સાત યુનિટ હોય તો જનીનની ગોઠવણી કઈ શક્ય બને ચાલો જો આપણને આકૃતિ આપી દીધેલી છે અને એ પ્રમાણે જો લખીએ તો થી એ એથી સી એટલે જનિન પ્રકાર કયો આવે બી એ અને સી બરાબર ને શું આવશે બી એ અને સી બીથી એ બરાબર ને એથી સી સીથી એ અને એથી બી તો શું આવે છે બી એ સી ચાલો સરસ બેક્ટેરિયામાં સંલગ્ન જનીની સંખ્યા પાંચ આ આખો સંલગ્ન જનીનોને ચાર્ટ કરેલું છે તેમાં વસ્તુ છે પીઝમ સટાઈમાં જનીન જૂથની સંખ્યા સાત મકાઈમાં દસ જોડે રંગસ ઉતરે તો સંલગ્ન જૂથ પણ કેટલા દસ હા કયો વિકલ્પ જનીનનો ઉતરતો ક્રમ માટે સાચો છે તો જનીન ઉતરતો ક્રમ સિસ્ટોન ડ્રેકોન અને મ્યુટ્રોન આ વસ્તુ યાદ રાખજો જમ્પિંગ જનીન આદુકોષ કેન્દ્રીયમાં તેમજ મોટેભાગે સુકોષ કેન્દ્ર બંનેમાં બરાબર છે તો જમ્પિંગ જનીન જે છે આદિ અને સુકોષ કેન્દ્ર કોષમાં જોવા મળે અને એની શોધ જે છે એ મેક કરી હતી અને તે મકાઈની વનસ્પતિમાં કરેલી હતી બરાબર છે હા તો જમ્પિંગ જનીન આ વસ્તુ યાદ રાખજો કૂદકમ વ્યવહાર હોય એટલા માટે એને જમ્પિંગ જનીન કહેવામાં આવે છે સૌથી નાના સ્વયંજનન પામતો ક્રમ કયો જનીન ન્યુક્લિયસમનું બંધારણ સોરી 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 ન્યુક્લિયસમનું બંધારણ શું આવશે તો ભાઈ ન્યુક્લિયમ્સમાં શું કરાવ્યું ન્યુક્લિયોસ જેની સૂક્ષ્મ તંતુકો અને ચોથો ઓપ્શન જે છે એ ફ્લેશ નથી થતો થતા ન્યુક્લિયોઝોમ્સ એટલે શું તો રિબોઝોમ્સ જે છે એ ભેગા મળે તો એ ભેગા મળીને પોલી રિવોઝોમ્સની રચના કરે તો ન્યુક્લિયોડ ને શું કહેવાય ન્યુક્લિયોઝોમ્સ કહેવાય ચાલો આ રુધિર જૂથના એમસીક્યુ છે રુધિરજૂથ નક્કી કરવા માટે જવાબદાર જનીન પૈકી કયા કયા તો આઈ કેપિટલ એ આઈ કેપિટલ બી લેન્સ સ્ટિનર આપેલું કઈ બાબત મનુષ્યમાં રુધિજૂત કરે રક્તક્રમણ પર રહેલું એન્ટિજન અને રુધિરદુષમાં રહેલી એન્ટીબોડી કયા રુધિર જૂથના વ્યક્તિના શરીરમાં એ અને બી એન્ટીબોડી આવેલી હોય ઓ બાકીના બધા એમસીક્યુ તમારે કરવાના છે નોટમાં લખવાના છે આજની ડેટ સાથે બરાબર છે પચીસ તારીખે કરાવ છવ્વીસ તારીખે કરાવેલું છે તો આ છવ્વીસ તારીખે બધા એમસીક્યુ જે હું આજે કરવા આપું છું એ તમારી નોટમાં ના રાઇટ ડાઉન થયેલા હોવા જોઈએ જ્યારે પણ બોલાવીશ ત્યારે પહેલાં હું એમસીક્યુ ચેક કરીશ આ એ તમને કહી દઉં છું એટલે બધા એમસીક્યુ રાઇટ ડાઉન કરવાના છે અને સોલ્વ કરવાના છે માતાનું રુધિરિજિત ઓ પિતાનું ઓ તો બાળકમાં કહ્યું માતાનું ઓ પિતાનું રુધિર એ તો બાળકમાં કયું હોય શકે જો માતાનું ઓ અને પિતાનું બી તો બાળકમાં કયું જો બાળકનું એ અને ઓ હોય તો તેઓના માતા પિતાના રુધિર કયા હોઈ શકે જો બાળકોના રુધિર એ બી એ બી અને ઓ તો માતા પિતાના રુધિરજૂથ કયા હોઈ શકે ત્યારબાદ એક દંપતીના ત્રણ સંતાનોના રુધિર એ બી એ બી તો દંપતીનો રુધિર પ્રકાર એક દંપતીના બે પુત્રો પૈકી એકનું રુધિર જૂથ બી બીજા પુત્રનું રુધિર જૂથ ઓ તો દંપતીનો રુધિર પ્રકાર શોધવાનો છે એક સ્ત્રી કે જેઓ રુધિરજૂત ધરાવે તેના બાળકનું પણ ઓ છે એ સ્ત્રીનું માનવું છે કે બાળકના પિતા એ રુધિર ધરાવતા હતા આ વાત સાચી માની લઈએ તો બાળકના પિતાના રુધિર જૂથનો જન્મ પ્રકાર કયો આવડી જશે હં આઈ એ આઈ ચલો નેક્સ્ટ જો બાળકનું રુધિજૂત બી હોય અને પિતાનું રુધિરજૂત એ હોય તો માતાનું કયું આપણને આવડે અને લાસ્ટ તો આ વર્ષે એક વ્યક્તિને અકસ્માત થવાથી રુધિરનો વ્યય વધુ થતો હોય તે વ્યક્તિને તુરંત રુધિરની જરૂર પડે પણ તેને પોતાનું રુધિરજૂથ ખબર ન હતી પરંતુ તેના મિત્રને રુધિજૂથ તરંત તુરંત દર્દીને આપવામાં આવ્યું કારણ કે તેની પાસે રજિસ્ટર્ડ રુધિરજૂથ હતું તો તે મિત્રનું ઓ યુનિવર્સલ ડોનર ચાલો આર્થ નોટ એટલે શું હવે કહેશે કે આ શું છે વિદ્યાર્થી મિત્રો આ શીખી ગયા છે આપણે અસહયોગીજન બરાબર તેને શું કહેવાય છે પાર્થનોટ અસહયોગી જનનથી જે સંતતી ઉત્પન્ન થાય તેને પાર્થનોટ કહેવામાં આવે છે પાર્થનો જીનેસીસ ત્યારબાદ મધમાખી ભૂમરીઓ તથા કીડીઓ કહી છે ને હાઈમિનેપ્ટેરા ત્યારબાદ કયા સભ્યોમાં માદા દ્રિકીય અને નરેકકીય હોય તો આપણને ખ્યાલ છે કીડી ભૂમરા અને મધમાખીઓ ડ્રોનમાં કેટલા રંગ રંગસૂત્રો સોળ આ તો ખોરાક જલી જેવો પ્રાપ્ત થાય એટલે શું બની જાય રાણી આજુ રંગ અંધતાનું આ ચાર્ટ આપેલો છે એના અનુલક્ષીને નીચેના કલર બ્લાઇન્ડનેસના એમસીક્યુ સોલ્વ કરવાના છે સામાન્ય સ્ત્રીના લગ્ન રંગ અંધ પુરુષ સાથે થાય તો રંગ અંધ સંતાનતાની જન્મ સંભાવના કેટલી સામાન્ય સ્ત્રી કીધું છે દ્રષ્ટિ બાબતે પણ હોઈ શકે રંગ અંધ પુરુષ સાથે થાય એટલે એક્સ સી વાય તો રંગ અંધ સંતાનના જન્મની સંભાવના કેટલી સામાન્ય કીધું છે દ્રષ્ટિ બાબતે બરાબર છે હં તો એ સંતાન જન્મની સંભાવના કેટલી જો સ્ત્રી થતી હશે તો બધી સામાન્ય જ હશે બરાબર ખ્યાલ પડે છે આ કરવાનો જન્મ પ્રકાર લખીને જો સામાન્ય સ્ત્રીના લગ્ન રંગ અંધ પુરુષ સાથે થાય તો સામાન્ય પુત્રી જન્મની સંભાવના સામાન્ય દ્રષ્ટિ બાબતે વાહક હોય તો એ સામાન્ય સો ટકા જ આવશે ચાલો મનુષ્યમાં પાંચમી જોડના રંગસૂત્રની ટૂંક ભૂજાનું ક્રાયડું ચેટ મનુષ્યમાં બાવીસમી જોરની લાંબી ભૂજાનો લોપ થાય તો ફિલાડેલ ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ કયા રોગમાં બાળકને બ્લડ કેન્સર થાય ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમમાં ચાલો એ બી સીડી એફજી જનીનમાં સીડી જનીન વિસ્થાપિત થાય તો નવો ક્રમ વિસ્થાપિત થવું એટલે એ ક્રમથી બદલાઈને બીજા ક્રમ સાથે જોડાય તો આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ ઓપ્શન આવી શકે વિચારી લેવાનું

ચાલો કઈ વિપથનની અનિયમિતતા ઉત્ક્રાંતિમાં ભાગ ભજવે છે સ્થાનાંતરણ થાય હં દીકૃકૃતિ અને સ્થાનાંતરણના કારણે રંગસૂત્રિય ઉત્ક્રાંતિ જે છે એમાં જોવા મળે છે ચાલો યસ શું આપ્યું છે છોડ વિષમયુગમી લાલ પ્રભાવી છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરાવવામાં આવે તો શું હોય હવે અહીંયા તમને કોઈ એ નથી આપ્યું વિષમ યુગમી લાલ પ્રભાવી છોડનું સફેદ પુષ્પ ધરાવતા તમને કંઈક યાદ આવે છે લાલનું સફેદ સાથે કરાવીએ તો પચાસ ટકા લાલ ઊભા થાય પચાસ ટકા સફેદ ઊભા થાય આપણે એને પ્રભુતા કહીએ જો જનીન પ્રકાર આ રીતે કરી દેવાનો લાલ અને સફેદ પચાસ ટકા લાલ પચાસ ટકા સફેદ બરાબર છે ખબર પડી ગઈ સંખ્યા આપે એટલે હું શોધવા નહીં જવાનું કે હું સંખ્યા ક્યાં લેવા જઈશ જનીન પ્રકાર સીધા લખી દેવાના અને એના આધારે તમે આના એમસીક્યુનો જવાબ આપી શકો યસ ચાલો બીજું એક આપણે જોઈએ જો હજાર વસ્તીમાં ત્રણસો સાહીઠ વ્યક્તિનો જનીન પ્રકાર એ એ હોય મેન્ડલિયન હાર્ડી વિનબક્સ સિદ્ધાંત પ્રમાણે આપણે આને મૂકી શકીએ ચારસો એંસી વ્યક્તિનો જનીન પ્રકાર એ હોય અને બાકીનો એકસો જ વ્યક્તિનો પ્રકાર એ એ હોય તો એ કેપિટલ એ અને સ્મોલ એ ચારસો એ વિષમયુગ્મી થઈ ગયું હા અને એકસો સાહીઠ વ્યક્તિઓ એ એ હોય સ્મોલ એ તો એની આવૃત્તિ કેટલી થઈ કહેવાય ચાલો હાડી વિનભક્ત સિદ્ધાંત લગાવી દઈએ લખી દેવાનું હાડી વિનબક્ત સિદ્ધાંત અનુસાર વ્યાખ્યા લખી દેવાની બરાબર છે અને વ્યાખ્યા અનુસાર સાદું સ્વરૂપ આપી દઈએ આપણે અરે સોરી રકમ લખ્યા બાદ એની અંદર જે સ્ક્વેર કરવાના છે કરાવીને ત્યારબાદ એની યોગ્ય રૂપ આપીને આપણે લખવાનું છે બરાબર તો ઝીરો પોઈન્ટ ચાર પછી પી પ્લસ ક્યુ બે આવે પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ વન તો પી એક જાણતા હોય તો બીજું જાણી શકીએ પી નથી જાણતા આથી પીને આપણે ક્વેશ્ચન માર્ક બનાવીએ વન માઇનસ ક્યુ તો શું થાય છે વન માઇનસ નાઇન એટલે શું આવી ગયું ઝીરો પોઈન્ટ સિક્સ તો પી બરાબર શું આવે છે ઝીરો પોઈન્ટ સિક્સ ધ્યાનમાં રાખજો ડોસોફિલામાં જનીન એ અને બી જનીનની મુક્ત વેંજરી ન થવા માટે જવાબદાર ઘટના સંલગ્નતા પી કેયુ એટલે ખ્યાલ છે પિનાલ કિટોનુરિયા કોના કારણે થાય દૈહિક પ્રચ્છનીન સમજાત રંગસૂત્રોની જોડીમાંથી એક રંગસૂત્ર દૂર થઈ જાય તો મોનોસોમી એક માણસ કેટલા રોગ ધરાવે છે જો એક માણસ કેટલાક રોગ ધરાવે છે તે સામાન્ય સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે તેઓને આઠ બાળકો જન્મે છે ત્રણ પુત્રીઓ અને પાંચ પુત્રો બધા જ પુત્રો તેઓના પિતાના રોગથી પીડાય છે તો તે કઈ આનુવંશિકતા સંકળાયેલી હશે લિંગ સંકલિત પ્રભાવી તમને યાદ હોય તો આ સંલગ્નતા સંબંધિત તમને કરાવ તેમાં લખેલું પિતાથી પુત્રી બરાબર અને પિતાથી પુત્રીથી લઈને પૌત્ર માતાથી લઈને પુ પુત્ર સુધી પિતાથી લઈને પુત્રી સુધી તો જુઓ અહીં હિત આપેલી છે કે પુત્રીમાં બે એકસ રંગસૂત્ર પૈકી એક એક્સ રંગસૂત્ર માતામાંથી અને બીજું એક્સ પિતામાંથી મળે આથી એક્સ રંગસૂત્ર ઉપર પ્રભાવી જનીન રોગ માટે જવાબદાર હોવાથી તે પિતામાંથી પુત્રીને પ્રાપ્ત થાય આથી બધી પુત્રીઓ રોગથી પીડાય કેમ પુત્રીઓ પીડાય કારણ કે એને પિતામાંથી એક્સ ખામીવાળી મળ્યું એટલા માટે પિતામાંથી વાય સૂત્ર પુત્રને પ્રાપ્ત થાય આથી પુત્ર કેવા બન્યા સામાન્ય રોગ વિહીન બન્યા કેમ વાય રંગ સૂત્ર તો હતું જ નહીં આથી બની શકે ને હા તો આ કયું છે લિંગ સંકલિત પ્રભાવી ચાલો બાહ્ય કોષ કેન્દ્રે આનુવંશિકતા સેમ બાહ્ય કોષની બહાર હરિતકણ અને કળાપ સૂત્ર કોષ રસમાં રહેલી લંગિકાઓ છે ત્યારબાદ ડ્રોસોફિલામાં લિંગ કેવી રીતે નક્કી થાય તો લિંગી રંગસૂત્રો અને દૈહિક સૂત્રોના ગુણોત્તર વડે પ્રિજિસનું સેટ જોયેલો તો આપણે વનસ્પતિમાં કોષ રસીય ત્યાં ક્યાં જોવા મળે કોષ રસમાં દ્વારા વટાણાના કયા લક્ષણોને પ્રછન્ન કારક તરીકે અભ્યાસ કરવામાં આવે બીજનું લીલું આવરણ ફળ માખી એક્સ રંગ નો એક છેડે પીળા શરીરના જનીન કેપિટલ વાય અને બીજે છેડે કપાયેલા પાંખનું જનીન સ્મોલ બી વચ્ચે સૌલગ્નતાનું માપન છસઠ યુનિટ છે તો આ બંને જની વાય અને બી વચ્ચેની પુનઃ સંયોજનની આવૃત્તિ કેટલી હશે વિદ્યાર્થી મિત્રો જેટલા યુનિટ હોય ને તેટલી જની ટકાવારી હોય એટલે છાસઠ યુનિટ હોય છે છસઠ ટકાવાળી છે જો મેપ યુનિટમાં પુનઃ સંયોજનની આવૃત્તિનું નિર્દેશન કરે જ્યાં એક મેપ યુનિટ બરાબર એક પુનઃ સંયોજનની ટકાવારી થાય તો છસઠ મેપ યુનિટ બરાબર છસઠ ટકાવારી ક્રિસમસ રોગના નામ તરીકે હવે એમને કહેતા ક્યાં નથી કરાવ્યું હિમોફિલિયા રોગ બરાબર એ એ જે એન્ટીહિમોફિલિ ગ્લોબિલ એક એટલે શું કહેવાય કયો કારક ક્રિસ્ટમ્સકારકના કારણે એ રોગ થાય છે એને રુધિર જામવામાં શું કહેવાય છે વિલંબ થાય છે તો એ ક્રિસ્ટમ્સકારક છે આથી એના નામ પરથી ક્રિસમસકારક જે છે તો હિમોફિલિયા રોગ ચાલો ત્યારબાદ એકવીસમી જોડીમાં એક વધારાનું રંગસૂત્ર આપવાથી ડાઉન સિન્ડ્રોમ બાળકમાં જોવા મળે છે સંતતિમાં કેટલા ટકા અસર પામતી માતા અને સામાન્ય પિતા પચાસ પચાસ ટકા વિદ્યાર્થી મિત્રો પચાસ ટકા અંડોકોઝ રંગસૂત્ર ધરાવતા હોય ફલનના અંતે સેન બરાબર એન ટુ એન પ્લસ વન ઉત્પન્ન થાય એટલા માટે કેટલા તો પચાસ ટકા જ મનુષ્યમાં એક્સ લિંગી પર આવેલા જનીનમાં કોનામાં વધુ પ્રમાણમાં પોતાની અસર પ્રદર્શિત કરે છે એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા તો એ કોનામાં માદામાં તો બે હોય એટલે એની તો કોઈ શક્યતા રહેવાની નથી તો પુરુષો જે છે બરાબર ને તો તેના જ જનીનમાં પ્રછન્ન જનીનની વધુ પ્રમાણમાં અસર દર્શાવે છે ઓકે સમજણ પડી આ કેટલાક એમ છે જેટલા સોલ્વ કરવા આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ એવા તમને સોલ્વ કરવા આપ્યા છે કે જે આપણે અગાઉ કરી ગયા છે રુધિર જૂથને લગતા તો એ તમે સોલ્વ કરી શકશો બરાબર છે અગાઉ કરાવ્યા છે એવા જે આ હમણાં જે નવા કરાવ્યા છે જનીન અંતરને મેપનને લઈને વંશાવણીને લઈને તે પણ જનીન પ્રકાર જો આવડે તો વિદ્યાર્થી મિત્રો તમે આરામથી કરી શકશો ઓકે તો જેટલા પણ એમસીક્યુ કરવા કીધા છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં સરસ રીતે એ સોલ્વ કરવાના રહેશે આ ઉપરાંત જે હાડી વિનબક્સ સિદ્ધાંત અને જે જનીન આવૃત્તિને સંબંધિત કેટલાક એમસીક્યુ છે એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખી લેવાના રહેશે